પાડી નગરમાં ભૂગર્ભ ગટરનું કામ તો થઈ રહ્યું છે જે નગરજનો માટે સુખાકારી સમાન બનશે, પરંતુ તે કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેને કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે. પારડી નગરમાં ભૂગર્ભ ગટરનું કામ તો થઈ રહ્યું છે જે નગરજનો માટે સુખાકારી સમાન બનશે, પરંતુ જે કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે જેને કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા છે. કામમાં આડેધડ ખોદકામ કરવાથી જેસીબી અને હિટાચીની મશીનરી દ્વારા ખોદકામમાં પાણીની લાઇનથી લાગીને ટેલિફોનના વાયર અને વિવિધ કચેરીના અંડરગ્રાઉન્ડ વાયરો જે જીએસપીસી ગેસ પાઇપલાઇન નાખવા માટે પણ ખોદકામમાં અનેક વાયર અને કેબલ તેમજ પાણીની લાઇનો તૂટી જઈ નુકસાન થઈ રહ્યું છે જેનો ભોગ નગરજનો બની રહ્યા છે. જ્યારે પાડીનગરમાં એક તરફ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે અને બીજી તરફ રસ્તાના કામોનું પણ કામ ચાલી રહ્યું છે, પરંતુ જેમાં માત્ર ઠીંગાણા જ લગાવવામાં આવ્યા છે. નગરના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ફાળવતી હોય છે, પરંતુ તેનો સદુપયોગ નગરની બોર્ડએ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. દરેક કામ પાછળ પાલિકાના કર્મચારી તેમજ સુપરવાઇઝર કરે જેથી કોન્ટ્રાક્ટર વેઠ ન ઉતારે તેની તકેદારી રાખવામાં આવે છે. નગરના રસ્તા તેમજ પાણીની સમસ્યા બાબતે પારડી નગરના જાગૃત એવા મોહનભાઈ ભંડારીએ સમસ્યા બાબતે પોતાની પ્રક્રિયા જણાવી હતી. આખા ગામના તોડી નાખવામાં આવ્યો છે, એમાં દરેકે દરેકની પાણીની લાઇન બી બધી તૂટી ગઈ છે અને તૂટી ગઈને તેમાં નાના નાના એક એક વામના જોઈન્ટ આપ્યા છે, ચાર ચાર ફૂટના જોઈન્ટ, પ્લાસ્ટિકના જોઈન્ટને ક્લેમ મારીને આપ્યા છે. હવે એ લાઇન તમે પૂરી નાખવાના પાછા, હે, એ બધા ખાડા ખોદેલા બધા વોટર લાઇન નાખે પછી પૂરી નાખવાના, પૂરી નાખ્યા પછી પછી લાઇન તો પરમેનન્ટ રહે, એ લાઇન તો તૂટી જ જવાની ને, એ સ્ટેટ લાઇન હતી એ બધા ટુકડા કરી નાખી. હોસ્પિટલ આવે છે, બધા રસ્તા એ થઈ ગયા છે, લોકો અત્યાર સંજોગોમાં બધા ગલી ગલીમાંથી લોકો જાય છે, બરાબર. પાલિકાના માણસો કોઈ સાથે રહે નહીં એટલે બધું કામ છે ને કોન્ટ્રાક્ટરને ભરોસો સોંપી દેલું છે કે ભવિષ્યમાં જ્યારે લાઇન પૂર્ણ થવામાં આવશે ને તે વખતે કેટલા પ્રોબ્લેમ આવીને ઉભા રહેશે એ સમય જ કહેશે. અત્યારે જે પેવર બ્લોકનું કામ ચાલે છે એમાં શું લાગે છે તમને? કયા પેવર બ્લોક? રસ્તા ગામના લોકો ચાલે જરા. હા, પેવર બ્લોક તો સાફ થઈ ગયેલા છે. પેવર બ્લોક ને જે કરોડો રૂપિયાના ગ્રાન્ટ લાવ્યા છે તે પણ એ હોય, એ લોકો જાણે એ બધું ડિટેલ નથી ખબર, પણ એ બધી ડિટેલ પણ ધીમે ધીમે બહાર તો આવશે જ ને. અને કેટલા સમયમાં ચાલુ થઈ જશે? આવા જોયો ને, બોલો. આ રસ્તો કેટલા સમયમાં ખુલ્લો થઈ જશે? કાલે તો લગભગ કાલે ચાલુ થઈ જશે. હા, શું કામ ચાલી રહ્યું છે અહીંયા? ડેનેજનું કામ ચાલે છે. હા, કેમ એટલા માણસો ઓછા છે ને એકદમ ગોકુળ ગતિએ કામ ચાલી રહ્યું છે? હા, માણસો તો જમવા ગયા છે ને સાહેબ, માણસો તો પૂરા જ છે. નહીં, શું નહીં, ગણિયા ગાંઠિયા છે ખાલી. ના ના, હમણાં તમે માણસો બધા અહીંયા લાગેલા છે, જુઓ કેટલા માણસો લાગેલા છે. પણ તમે એટલું ખરું કે એક ડાયવર્ઝન બી આપી શકો? હા, ડાયવર્ઝન આપવાનું જરૂર છે કે નથી? ડાયવર્ઝન આપેલા જ છે. પેલા કે આ લોકો જો અંદર પડી ગયા ને તો બિચારા કોઈ મળી જાય, ફૂર્તિથી કામકાજ કરો. કરવું હોય આનાથી કેટલું કઈ મોટી કઈ ઘટના બની શકે કે બને ને? કેમ ને બને? આ જો કે ઓછું દેખાય અમારા જેવા, જો ગયા અંદર તો ગયા પૂરા. હા, આમાં આ લોકો કોન્ટ્રાક્ટરે શું સાચવવા જોઈએ? તકેદાર હસબન્ડ ને એ એનું કામ કરે ને, બેઠા છે એક બાજુ, એક પેલી બાજુ બેઠો, એક આ બાજુ બેઠો, એક આ બાજુ. એક પેલો મોટો કોન્ટ્રાક્ટર તો ઘેરે બેઠો હશે, આરામ કરતો હશે. ખાલી એ લોકો પોતાનું જ જોઈએ? બસ પોતાનું જ જોઈએ, લોકોનું જ નહીં જોઈએ. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી.